तो વડોદરાના દાંડિયા બજાર ચાર રસ્તા પર ટ્રાફિક જામ થયો છે. પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી છે. પોલીસ ચેકિંગના કારણે ટ્રાફિક જામ. લોકડાઉનમાં પણ મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળ્યા છે. તો આપ આ દ્રશ્યો જોશો તેનાથી જ અંદાજ આવી જશે કે તરફ ચેકિંગ થઈ રહ્યું છે અને ચેકિંગની સંખ્યા જોઈને જ આપને ખ્યાલ આવી જશે કે લોકડાઉન હોવા છતાં પણ લોકો કેટલી મોટી સંખ્યામાં બહાર નીકળી રહ્યા છે. લોકો બેરિકેડ પોલીસ જવાનો બેરિકેડ રાખીને લોકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે ચેકિંગ અર્થે. પરંતુ આ ટ્રાફિક જામ એ વાતની સાક્ષી પૂરે છે કે લોકડાઉન હોવા છતાં પણ લોકો બેદરકાર થઈ બહાર નીકળી રહ્યા છે. શહેરમાં આજે સવારથી જ જાણે કે લોકડાઉન હળવું બન્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સવારથી જ વડોદરાના વિવિધ રસ્તાઓ ઉપર વાહન ચાલકો નીકળી પડ્યા છે. પોલીસનું ચેકિંગ હળવું બન્યું હોય એવા દ્રશ્યો લાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અત્યારે અકોટા દાંડિયા બજાર બ્રિજના ચાર રસ્તા છે એના ઉપર વાહનોની કતાર લાગી છે. વાહનોનો ટ્રાફિક જામ થયો છે. પોલીસ સતત ચેકિંગ કરી રહી છે. વાહન ચાલકોને રોકી રહી છે. એમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બિનજરૂરી બહાર નીકળતા લોકોના વિરુદ્ધમાં કાર્યવાહી પણ થઈ રહી છે. પરંતુ આ વડોદરાના દ્રશ્યો છે અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પોલીસ સાથે કેટલાક વાહન ચાલકો બોલાચાલી પણ કરી રહ્યા છે. પરંતુ જે રીતે બિનજરૂરી બહાર નીકળેલા વાહન ચાલકો છે એમનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે સવારથી જ આવા દ્રશ્યો વડોદરામાં જોવા મળી રહ્યા છે. વડોદરામાં ઠેર ઠેર વાહનો રોડ ઉપર જોવા મળી રહ્યા છે અને એના કારણે ચેકિંગની કામગીરી પણ સઘન કરવામાં આવી છે. સવારથી જ વાહનો મોટી સંખ્યામાં આજે રોડ ઉપર જોવા મળી રહ્યા છે એટલે લોકડાઉનનો ભંગ થતો એવા દ્રશ્યો વડોદરામાં જોવા મળી રહ્યા છે. આપ અત્યારે જોઈ રહ્યા છો પોલીસ ભવનની બાજુમાં આવેલા અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા છે ત્યાં આ દ્રશ્યો છે ત્યાંના અને વાહનોની કતાર જોવા મળી રહી છે. સામાન્ય રીતે આ રસ્તો છે લોકડાઉન દરમિયાન સુમસામ હતો પરંતુ આજે સવારથી જ મોટી સંખ્યામાં વડોદરા શહેરના રોડ ઉપર વાહનો આવી જતા આવા દ્રશ્યો જે ટ્રાફિક જામના દ્રશ્યો છે એ અત્યારે જોવા મળી રહ્યા છે. કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા.